उच्चारण के शुद्ध उच्चारण से सरस बोली सकते लखी सकते परीक्षा में सरस मार्क्स आवशे बोलू छु एकम द्वे त्रीणी चत्वारी पंच षट सप्त अष्ट नौ दस एकादश द्वादश त्रयोदश चतुर्दश पंचदश षोडश सप्तदश अष्टदश नवदश अने विंशति હવે આને યાદ રાખીને સાથો સાથ આપણે જે અંકને પણ યાદ રાખવાના છે કારણ કે સામે અહીંયા તો મેં તમને આપેલા શબ્દોમાં કેમ લખાય પણ જ્યારે એકલા અંક આપ્યા હોય ત્યારે શબ્દોમાં કેમ લખવા શબ્દોમાં આપ્યા ત્યારે અંકમાં કેમ લખવા એવું પણ પરીક્ષામાં પૂછાય છે એટલે એ પણ આપણે યાદ રાખશું અને બોલશું આપણે એકમ દ્વે ત્રીણી ચતવારી પંચ ષટ સપ્ત અષ્ટ નવ દસ एकादश द्वादश त्रयोदश चतुर्दश पंचदश षोडश सप्तदश अष्टदश नवदश અને વિંશતિ હી અને આ રીતે આપણે આ 1 થી 20 સુધી આજના દિવસે આપણે પાકા કરવાને પણ સાથોસાથ પરીક્ષામાં કેમ પૂછી શકે એ પણ જરૂરી છે આપણે પાકા થઈ જાય પણ પરીક્ષામાં જે પૂછાય છે તેના માર્ક્સ કેવી રીતે મેળવવા તો એને થોડું જ્ઞાનનું એક ઉદાહરણ આપ્યું છે કે પરીક્ષાની અંદર તમને કોઈ પણ આ રીતે વાક્યો શબ્દો આપી શકે છે ને એને તમારે સમજીને એને અંકમાં અને શબ્દોમાં પણ લખી શકવા જોઈએ જોઈએ આ કે પહેલું વાક્ય લખ્યું છે કે શિવસ્ય નેત્રાણી હવે આપણે ખબર પડી જોઈએ કે ભાઈ શિવ એટલે કે ભગવાન શંકરની વાત છે અને નેત્રાણી નેત્ર નેત્ર એટલે કે આપણી આંખો તો ભગવાન શંકરની આંખો કેટલી છે તો કે ભગવાન શંકરની આંખો છે ત્રણ તો ત્રણ ને અંકમાં આપણે સંસ્કૃતમાં કેમ લખશું કે આપણી પાસે છે કે કેમ લખાય તો સંસ્કૃતમાં અંકમાં લખશું આપણે આ રીતે હવે શબ્દોમાં લખવાનું છે તો શબ્દોમાં કેમ લખશું આપણે ત્રણ ને તો કે ત્રીણી